જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું એપલ બનાના જ્યુસ જે બાળકો માટે ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે જે વ્રત કે ઉપવાસમાં નાની મોટી ભૂખ લાગી હોય તો તમે છટપટ બનાવીને પી શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રોજ આવી નવી નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાઇકોન પર પ્રેસ કરવાનું ના ભૂલશો જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે લાઇકોન પર પ્રેસ કરવાનું ના ભૂલશો આપણે એપલ બનાના જ્યુસના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ મેં બે નંગ એપલ લીધા છે ચાર બનાના લીધા છે બે ખજૂર ને કટ કરીને લીધા છે ચાર ચમચી ખાંડ લીધી છે અને બે મોટા ગ્લાસ મિલ્ક લીધું છે હવે આપણે એપલને અને બનાનાને કટ કરીને રાખી દીધા છે જો તમારે એપલની છાલ કાઢવી હોય તો કાઢી પણ શકો છો મેં અહીંયા બંનેને કટ કરીને લીધા છે હવે તેને આપણે બાઉલ બાઉલમાં એડ કરી દઈશું તેમાં મેં સાથે જ ખજૂર જે કટ કરીને રાખ્યા હતા તેને પણ એડ કરી દઈશું અને સાથે જ ચાર ચમચી સુગર એડ કરી દઈશું સુગરની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો હવે તેમાં આપણે થોડું દૂધ ઉમેરીશું આપણે તેની પહેલાં પેસ્ટ બનાવીશું જેથીને આપણે ગાંઠા ન રહી હવે તેને આ રીતે ધીરે ધીરે ચલાવી અને મિક્સરની મદદથી પેસ્ટ કરી લઈશું જો તમારે ખજૂર ન નાખો હોય તો એ પણ સ્કીપ કરી શકો છો આપણે હવે પેસ્ટ જોઈ લઈએ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતની પેસ્ટ હોવી જોઈએ હવે તેમાં આપણે વધારે દૂધ એડ કરીશું આ જગ્યાએ જો તમને લાગે કે સુગર ઓછી છે તો સુગરની ક્વોન્ટિટી વધારી શકો છો ફરીવાર તેને મિક્સરની મદદથી ને જ્યુસ બનાવી લઈશું જો આમાં તમને લાગે કે દૂધની ક્વોન્ટિટી ઓછી છે તો વધારે દૂધ એડ કરી શકો છો હવે આપણી જ્યુસ બનીને તૈયાર છે આ રીતનું થિકનેસ હોવી જોઈએ એપુલ બનાના જ્યુસ એકદમ બનીને તૈયાર છે હવે તેને આપણે સર્વ કરીશું સર્વ કર્યા બાદ હવે તેમાં થોડું ગાર્નિશિંગ કરીશું ગાર્નિશિંગ માટે મેં અહીંયા બદામની કતરણ લીધી છે અને દ્રાક્ષ લીધી છે તે બિલકુલ ઓપ્શનલ છે તમે એને સ્કીપ પણ કરી શકો છો તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી જ્યુસ બનીને તૈયાર છે